Bhava sambhava bhiti bhedanam sukha sampat karuna niketanam vratadana tapakriya phalam sahajananda gurum bhajesada vranivesharamaniya darshanam mandahasi ruchirana namujam pujitam suranarottame mudadharmanandana maham vichintai tvam sukanta brutam kantam tvam kantam sarvadogatam tvam gate dvega deva tvam tvam mande bhakti khasutam સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં અમદાવાદ અધિષ્ઠાતા દેવ નારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં અને જેમના પટાંગણની અંદર આપણે આ દિવ્ય કથાનો લાભ લઈ રહ્યા છીએ એવા હિન્દુ ટેમ્પલની અંદર બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાનના દિવ્ય સાનિધ્યમાં સાક્ષાત ભગવત સ્વરૂપ ભાગવતજીના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગેરી ભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા નંદ સંતોએ એક બહુ સુંદર વાત કીર્તનોમાં ગાઈ છે, હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. આ જીવાત્માના જ્યારે અનંત જન્મના સત્કૃત્ય ઉદય થાય, એના પુણ્ય કર્મનો ઉદય થાય, ત્યારે એને ભગવાનના દિવ્ય ચરિત્રો એને ગાવા અને સાંભળવાનો અવસર મળે છે. એમાં વિશેષ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન વૈદિક ધર્મોનો અજોડ એવો ગ્રંથ ભાગવતજી, જેને ન કેવળ જીવતા વ્યક્તિ શ્રવણ કરે તો એનું કલ્યાણ થાય, પણ આપણા શાસ્ત્રો એમ કે એનો મહિમા એમ કહે કે કોઈ જીવાત્મા કર્મે કરીને કોઈ અધોગતિએ ગયો હોય એવા જીવનું પણ મોક્ષ માટે ભાગવતજી એ ઉત્તમ ગ્રંથ શાસ્ત્રોએ બતાવ્યો છે. સત્સંગી જીવન ગ્રંથ, રામાયણ વગેરે ગ્રંથો પણ એ જ કક્ષાની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ એનો મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો કે ભગવાનના જે ગુણાનુવાદ છે, ચરિત્રો છે, એ મોક્ષના કરતલ છે. અને એટલે સર્વ શાસ્ત્રોના સારૂપે મહારાજે સત્સંગી જીવન ગ્રંથને એ પ્રધાનપણું આપ્યું સંપ્રદાયની અંદર. વચનામૃતની અંદર પણ મહારાજે આ વાતની બહુ સુંદર નોંધ લીધી. હમણાં 6 મહિના પહેલાં જ આપણે તો એક નાની સભાનું આયોજન અહીંયા કર્યું હતું. વચનામૃત જયંતિના ઉપલક્ષમાં આપણે વચનામૃતની કથાનું શ્રવણ કર્યું હતું બધા ભક્તો સાથે. એ વચનામૃતની અંદર પણ ભગવાને આ વાતની ખૂબ સુંદર નોંધ લીધી. મહારાજ કહે કે કદાચ સાધન દશાની અંદર હજુ તો બધા આપણે પહેલી પૂર્ણિમાં છીએ, એટલે પ્રથમ હરોળમાં છીએ, જો આપણે એવા સાધનની અંદર પણ આગળ નથી વધી શક્યા. પણ મહારાજ કહે કે કોઈ વ્યક્તિ પોતે સાધના કરીને સિદ્ધ દશાને પામી લીધી હોય અને ત્રણેય અવસ્થાની અંદર પરમાત્માના એ પ્રગટપણે દર્શન કરતો હોય, પરમાત્મા સાથે વાતો કરતો હોય, તો પણ જીવાત્મા જો પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો એવા જીવાત્માએ ભગવાનના ગુણાનુવાદ, ભગવાનના ચરિત્રો, એનું અખંડ સ્મરણ શ્રવણ રાખવું, આ વાગોળતા રહેવાની વસ્તુ છે. આપણે ઘણી વખત આજે અત્યારે આ કથા વર્ષમાં એકાદ વખત થતી હોય, બીજા કોઈ પ્રસંગોની અંદર આપણે કથા વાર્તાનો લાભ લેતા હોઈએ. આ કેવું છે, આ તમને કોઈ પણ માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટ આવતો હોય, કોઈ નવી વસ્તુ આવતી હોય, એટલે એના પહેલાં ટેસ્ટર મૂકે, જોયા છે ને? દુકાનમાં મોલમાં ગયા હો તો તમને ખ્યાલ હશે, એની માત્રા થોડીક જ હોય, પણ એ તમને એક એની અંદરથી એમાં ગુણ તમને પેદા કરાવે, અંદર તમને એની મહત્તા સમજાવવા પ્રયત્ન કરે, એની વિશેષતા બતાવવા પ્રયત્ન કરે. પછી તમારે એના માટે જો વધારે લાભ લેવો હોય તો એની અંદર ઊંડા ઉતરવું. એમ આપણી ભારતીય જે સનાતન ધર્મની જે પરંપરા, પછી કોઈ પણ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, રામાનંદ સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, માતૃ શક્તિ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય હોય, આની અનેક સનાતન ધર્મોની પરંપરાઓ ચાલે છે. પણ એ ધર્મોની અંદર જ્યારે આવા પ્રસંગો આવે, એની અંદર જીવાત્માને એની અંદર હોંશ જાગે, એની અંદર ગુણ એની અંદર એને દેખાય, અને એ જ્યારે એ જીવાત્માને એના ગુણ દેખાય ને પછી જીવાત્મા અંદર ઊંડાણથી રસ લે. આ સત્સંગ એક વાત બહુ સમજવા જેવી છે, આ કોઈ સમયની પાબંદીની અંદર કરવાનો આ કોઈ નિયમ નથી. આને માટે તમે ઘડી બે ઘડી પણ કરી શકો અને ઘણી વખત આખી જિંદગી પણ તમે એની અંદર નભી શકો એવો આ દિવ્ય સત્સંગ છે.
તમારી શ્રદ્ધા કેટલી અંદર જાગૃત થાય છે, તમારો અંદર કેટલો વિશ્વાસ અંદર પ્રગટે છે, તમને કેટલી એની અંદર ભાવના પ્રગટ થાય છે, એ મહત્વનું છે. અને જેવી ભાવના જે પ્રમાણે અંદર તમે ઓતપ્રોત થશો એવો તમને અંદરથી આનંદ મળશે, એવો શાસ્ત્રનો મત છે. મહારાજે વચનામૃતમાં આ વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે ભગવાનના ગુણાનુવાદ તો અપરંપાર છે, મહાસમુદ્ર જેવા છે. પણ એની અંદર જે પક્ષી હોય, કોઈ ચકલી હોય, એની ચાંચ ડૂબાડે તો એના ચાંચમાં એટલું પાણી આવે, અને કોઈ ગરુડ જેવા મહાપક્ષી એની અંદર કોઈ પોતાની ચાંચ ડૂબાડે તો એની અંદર એટલું પાણી આવે, પણ એનાથી સમુદ્ર ખાલી થતો નથી. એમ ભગવાનના ગુણાનુવાદ, ભગવાનના ચરિત્રો, ભગવાનની દિવ્યતા તો અપરંપાર રહેલી છે. પણ જેટલું જે આનંદ અંદર માણશે, જેટલું જે અંદર ઊંડા ઉતરશે, એટલો એને અંદર આનંદ આવશે. અને એ ઊંડા ઉતરવા માટે અંદર પ્રેરણા થાય, આપણને ભાવના જ પ્રગટે, એના માટે આ બધા પ્રસંગો આપણે કરતા હોઈએ છીએ. સત્સંગની અંદર તો એનો નિયમ છે કે રોજ એની સાથે વણાવવું જોઈએ. જીવનનો અભિન્ન અંગ છે. આપણે બધા કેવું કરીએ છીએ, મેં હમણાં થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે આપણે બધા ઘણી વખત એવા નિર્ણયો કરતા હોઈએ છીએ કે ભાઈ ભગવાનનું ભજન તો નવરાશે કરશું, અથવા તો ભગવાનનું ભજન મોટી ઉંમર થયા પછી કરશું, વૃદ્ધાવસ્થામાં કરશું, કાલે કરશું, પરમ દિવસ કરશું, પછી કરશું. આ સત્સંગની આપણને કારણ કે મહત્તા નથી ખબર, અને મહત્તાને અભાવે કરીને, આપણને એ જ્ઞાનના અભાવે કરીને આપણે એને પ્રાયોરિટી નથી આપતા. આપણે પોતાના વ્યવહારિક નાશવંત જે જીવન છે, આ જગત નાશવંત છે, એના પદાર્થો નાશવંત છે, આ શરીર પણ આપણું નાશવંત છે, પણ છતાંય એની મહત્તા સમજાય છે. અને એના માટે આપણે કાળી મજૂરી કરવા, રાત દિવસ ઉજાગરો કરવા, ગમે તેટલું માન અપમાન સહન કરવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. પણ જે આત્માનો શ્રેય કરનાર એવો જે દિવ્ય સત્સંગ, એની આપણને મહત્તા ન સમજાવવાને કારણે આપણે એને લેટ ગો અને લેટ ઇટ ગ્રાન્ટેડ કરી લઈએ છીએ. અને પછી એમ કહીએ છીએ કે અમે આને પછી કરશું. એટલે મેં એવી વાત કરી કે આમાં આ નિર્ણય તો કોણ કરી શકે જેને કાળ ઉપર વિજય મેળવ્યો હોય, જેને પોતાના જીવનનું પોતાના હાથની અંદર નિર્ધાર હોય કે મારે કેટલું જીવવું છે મારા હાથમાં છે. કોઈના હાથમાં આજે રાતે સૂતા તો સવારે ઉઠશું કે કેમ એની આપણને ખબર નથી. આપણા શાસ્ત્રોએ કીધું, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. આ મનુષ્ય દેહ જીવનની અંદર બહુ દુર્લભ મળે છે, કારણ કે લક્ષ 84ના ફેરાની અંદર જ્યારે સત્કૃત્યનો જ્યારે ઉદય થાય, એ જીવાત્માની અંદર મોક્ષની ભાવના, જ્યારે મોક્ષને પામવા માટેનો માર્ગ એના માટે ખુલ્લો થવાનો હોય ત્યારે એને આવો મનુષ્ય દેહ મળતો હોય છે. અને એ પણ કેટલો છે, ક્ષણભંગુર છે. જેમ પાણી ઉપર પરપોટો થયો હોય અને પરપોટાની આયુષ્ય કોઈ નિર્ધાર ન કરી શકે કે આ 2 સેકન્ડ રહેશે, 5 સેકન્ડ રહેશે, 1 મિનિટ રહેશે, 2 મિનિટ રહેશે, 5 મિનિટ રહેશે, એ ગમે ત્યારે ફૂટી જાય. એમ આપણને મળેલું જીવન પણ, આયુષ્ય પણ, એ ગમે ત્યારે પૂર્ણ થવાનું છે. પણ એ પૂર્ણ થવાને માટે એ આપણે એ જે મળેલો સમય, એ પ્રારંભથી લઈને જન્મથી લઈને અંત સમય સુધીના વચ્ચેનો જે સમય મળ્યો છે, એની અંદર જેટલી વ્યવહાર માટેની આપણે ઝંખના કરીએ છીએ, એના માટે જે કામ કરીએ છીએ, એટલી જ ઝંખના. જો વ્યવહાર માર્ગનું ખંડન કોઈ શાસ્ત્ર નથી કરતું, વ્યવહાર માર્ગની અંદર ઓતપ્રોત ન થવું, એમાં બંધાવોની આટલું જ મર્યાદા આપણને શાસ્ત્રો શીખવે છે કે એ માત્ર પરમ લક્ષ્ય નથી, એ પરમ પ્રાપ્તિ નથી, એ આપણું પરમ ધ્યેય નથી. અને એટલી સમજણ રાખીને તમે વ્યવહારિક કાર્ય કરતા હો, પારિવારિક કાર્ય કરતા હો, સામાજિક કાર્ય કરતા હો, એ શ્રેષ્ઠ છે. પણ તમારા મુખ્ય જે હેતુ જીવનની અંદર આપણને મનુષ્ય જન્મ મળે એની સાર્થકતા જેણે શાસ્ત્રો કીધી છે, એવું જો શાસ્ત્ર જીવન સાર્થક કરવું હોય તો આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ અને માયા કાળ કાળ કર્મના ફેરામાંથી બંધનમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામ સુધી પહોંચી જઈએ અને ભગવાનને પામી લઈએ. અને ભગવાનના સાનિધ્યની અંદર એક વખત ગયા પછી, જેમ હમણાં સંતોએ કહ્યું, પુનર્જન્મ ન વિદ્યતે, ફરી જન્મ ન લેવો પડે, એવું સાધન આપણે જો કરી લઈએ તો આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય. અને એના માટે એ પ્રાધાન્યતા શીખવાડવા માટે આ સત્સંગ અનિવાર્ય છે. અને એટલા માટે સત્સંગનો હેતુ જ બતાવ્યો શાસ્ત્રની અંદર કે જીવાત્માને બે પ્રકારે જન્મ શાસ્ત્રો સમજાવ્યા છે. એક તો માના ઉદરથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે શરીરનો જન્મ, એ જીવા આપણે જન્મ બતાવ્યો છે. અને જ્યારે જ્ઞાનોના માર્ગે કરીને જ્યારે આત્મચૈતન્ય જાગૃત થાય અને આત્મકલ્યાણ માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જ્યારે પૂજા અર્ચના સત્સંગ સેવા એનો જ્યારે મનમાં સંકલ્પ જન્મ થાય ત્યારે એને દ્વિજ એટલે બીજો જન્મ એને બતાવ્યો છે. અને એવા દ્વિજો માટે પરમાત્માનો માર્ગ સુલભ થાય છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને વિદેશની ધરતી ઉપર પણ એ આપણે ભલે અહીંયા આગળ પોતાના ધંધા રોજી રોજગાર માટે આપણે અહીંયા આવ્યા છીએ અને પોતાની સંસ્કૃતિ માતૃભૂમિ પોતાના પરિવારથી દૂર બેઠા છીએ, પણ છતાંય હજુ અમને એક વાતનું ગૌરવ એટલા માટે છે કે આપણે પણ હજુ આપણી સંસ્કૃતિને છોડી નથી, ભૂલ્યા નથી. એની અંદર ખરેખર આપણે કેટલા વધારે વળગીએ છીએ. હમણાં અમે ન્યૂજર્સીની અંદર પધરામણી જતા હતા એટલે અમારા આપણા હરિભગત છે વિઠ્ઠલભાઈ કરીને, બહુ સારા હરિભગત સ્વામી, તો બધા સંતોને અને બધા વાત કરતા હતા, સંતોને આગ્રહ કરતા હતા
કે તમે અહીંયા આગળ રહી જાઓ એમ. એટલે સંતોએ કીધું, એટલે અમે હું સાંભળતો હતો વાત, અને મને કીધું, મેં કીધું અહીંયા રહી જાઓ અને સંતો અહીંયા રહીને સત્સંગ કરાવે તો ઘણો લાભ થાય. એટલે સંતોએ કીધું અમારે ત્યાં પણ, કારણ કે અહીંયા આવવાનું હોય ને એટલે તમને બધાને મનમાં એમ થતું હશે કે બાપુજી મારા શ્રી સંતો વારે ઘડીએ કેમ અહીંયા વધારે નથી આવતા, પણ અહીંયા આવવાનું હોય ને એટલે અમારે કેટલા બધા કામને ત્યાં ઇન્ડિયાની અંદર ભારતની અંદર એને ડિસ્ટર્બ થતા હોય, એટલે આગા પાછા કરવા પડતા હોય, કેટલા ધીમા પાડવા પડતા હોય, કેટલાને આગળ પાછળ ડબલ શિફ્ટ કરીને કામ પૂરા કરવા હોય, તારે 2 મહિના નીકળતા હોય છે. અને એવા સમયની અંદર તમે અહીંયા આગળ કહો, એટલે વિઠ્ઠલભાઈ સહેજે બોલ્યા કે બાપુજી કેમ સંતો અમે અહીંયા તમને હારા નથી લાગતા એમ. એટલે મેં હું સાંભળતો હતો ત્યાં સુધી, પછી મેં હસતા હસતા કીધું, મેં કહ્યું એવું છે ને તમે શનિવારે એવી હારા લાગો છો, કારણ કે સોમથી શુક્ર શું કરો છો અમને ખબર નથી હોતી, સોમથી શુક્ર કોઈ દેખાય નહીં. એટલે કહેવાની પાછળનો આ વિભાજન કરવાનું આપણે આ જીવનનો, હું સમજુ છું એની પરિસ્થિતિ, જેમ હમણાં અમારા નિર્ભય સ્વામી પણ વાત કરી કે અહીંયા આગળ આ બધું કરવું એ કઠણ છે, કારણ કે સૌની મર્યાદાઓ, મજબૂરીઓ, પોતાની જે જોબ વગેરે જે પણ જવાબદારીઓ લઈને વહન કરતા હોય એની અંદરથી સમય કાઢવો, અને ઘણા બધા દૂર દૂર પણ રહેતા હો છો એવી બધી પરિસ્થિતિની અંદર, પણ છતાંય છે ને સત્સંગ એને માટે કોઈ સીમા નથી, એના માટે કોઈ મર્યાદાઓ નથી. જો શબરી હતી એ વનની અંદર એકલી રહેતી હતી, પણ એને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા હતી તો ભગવાન રામે એમના કુટીર સુધી એને જવું પડ્યું. બધી ભાવનાની વસ્તુ છે આપણા હૃદયમાં, અને આ વસ્તુને જીવનમાં કાયમ ભાગવતજી આપણને એ શીખવાડે છે. આમાં જ્ઞાની થવાની જરૂર નથી, આગળ કથાની અંદર આપણને આવશે. જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રનો જ્યારે ગોકુળ મથુરાથી જ્યારે વિયોગ થયો, એટલે કે જ્યારે ગોકુળને છોડીને મથુરા ગયા અને મથુરાને છોડીને પછી દ્વારકાપુરી જ્યારે મહારાજ કૃષ્ણ પરમાત્મા પધાર્યા, ત્યારે ગોપિકાઓને મનમાં ખૂબ દુઃખ થયું, કારણ કે પાકું જીવન જેને ભગવાનને સમર્પિત કરેલું, જીવ ભગવાનમય જેને પોતાનું જીવન. હમણાં સ્વામીએ કથાની અંદર બહુ સુંદર મધુર વાત લીધી કે માખણ ને ઘી દૂધ તો યશોદા માના ઘરે પણ હતા, પણ ભગવાન કૃષ્ણ ગોપિકાઓને ત્યાં જઈને ચોરી કરતા અને એને ત્યાં જઈને ખાતા, ત્યારે ગોપિકાઓને પૂછ્યું કે આ કેમ આવું, ત્યારે કીધું કે એના શ્વાસોશ્વાસમાં જ્યારે માખણ વલોવતા હોય ને એટલે કાનાની વાતો થઈ, આજે કાનુડાએ આમ કર્યું, આજે કાનુડાએ આમ કર્યું, આજે કાનુડાએ આમ કર્યું, આજે કાનુડા, એટલે કાનુડો 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 કાનો કાનો કાનો, એ ભક્તિ ભક્તિ કરતા 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 એ માખણ વલોવતા હતો, એ ભક્તિનો રસ અંદર ભળેલો હતો એટલે એનો સ્વાદ જુદો હતો. આજે એવી જેને જીવન ઓતપ્રોત થઈ ગયેલું, ભાગવતજી એનો સાક્ષી પૂરે છે કે જેનું જીવન પરમાત્માને ઓતપ્રોત થયું હતું, જ્યારે પરમાત્માનો વિયોગ થયો, બધા વ્યાકુળતાની અંદર દુઃખી જ્યારે થયા, ભગવાને એક મનુષ્ય ચરિત્ર કરવાને આપણને ખરેખર તો એ આપણને બોધ આપવા માટે એ એક ચરિત્ર ભગવાને કર્યું, અને ઉદ્ધવજીને કીધું કે તમે જઈને એમને જ્ઞાન આપો. અને જ્યારે ગોપિકાઓ પાસે જ્ઞાન લેવા ઉદ્ધવજી જ્ઞાન દેવા માટે ગયા, ત્યારે ત્યાં ઉદ્ધવજી એ ગોપિકાઓની સ્થિતિ જોઈ, એમના એમનું જે પરિસ્થિતિ હતી ને જેની અંદર હતા, ત્યારે એમને એમ થયું કે આ જ્ઞાન મને દેવા નથી મોકલ્યો, મને જ્ઞાન લેવા મળ્યું. કોઈ વેદ પુરાણ ઉપનિષદના જ્ઞાતા નહોતા, પણ જેને ભગવાનને સમર્પિત થતા આવડ્યું, જેને ભગવાનને પોતાના જીવનમાં વણી લેતો, આ સત્સંગ છે ને જીવનમાં વણવાની વસ્તુ છે, આ સત્સંગને પચાવવાની વસ્તુ છે, આ સત્સંગ માત્ર દેખાવાની વસ્તુ. મહારાજે શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ ના પાડી, મહારાજે વચનામૃતની અંદર કીધું કે જગતને દેખાડવા આ સત્સંગ ક્યારેય કરવો નહીં, અને જગતના અપવાદથી, જગત આપણા ઉપર ગમે તે આક્ષેપ કરે, આપણા ઉપર કદાચ મેણાટોણા માળે, તો એનાથી સત્સંગનો ત્યાગ પણ કરવો નહીં. ભગવાનના ભક્તને એક ભગવાન, હું ને મારા ઠાકર, જગત બીજું કાણું, ઠાકર બેઠા પારણે હું દોરી ટાણું, એમ જેને ભગવાનના સ્વરૂપની અંદર જેને લગ્ન લાગે ને એ જ આ જગતને પાર કરી અને માયાને લાત મારીને ભગવાનના ધામ સુધી પહોંચી શકે એવી સામર્થ્ય જીવનની અંદર આવતી હોય છે એ ભગવાનના બળે કરીને. અને એ બળને જાગૃત કરવા માટે આ સત્સંગ, આ સાધન આપણા માટે, આ સાધના માટે આ અતિ આવશ્યક છે. કોઈ એમ કે અમે અમારા બળે કરીને અમે ભગવાનના ધામમાં જશું અથવા તો અમારું જીવનું કલ્યાણ થશે, ચાલો મોક્ષની વાત તો પડખે રહી, પણ જગતમાંય અમે સુખિયા થઈ જશું એવી પણ જો આપણે કામના કરીએ તો પણ એ શક્ય નથી, કારણ કે જીવાત્માનું પ્રારબ્ધ એ પરમાત્માના હાથમાં છે. પરમાત્મા જીવનના કર્મ પ્રમાણે, તમને જો સદ વિચાર નહીં આવે તો સદકાર્ય નહીં થાય, સદકાર્ય નહીં થાય તો શુભ ફળની આશા રાખવી નહીં, કારણ કે દુષ્કર્મનું પરિણામ દૂષિત પરિણામ જ ફળ પ્રાપ્ત થતું હોય છે. અને એટલા માટે શાસ્ત્રોએ કીધું કે જેને આ સત્સંગનો યોગ થયો છે, વચનામૃતમાં પણ મહારાજે આ વાત નોંધી લીધી કે સત્સંગ યોગ વિના સદ જીવનમાં સદગુણો આવતા નથી. આજે કોણ આપણને શીખવાડાવે દયા શું કહેવાય, કોણ આપણને શીખવાડે પ્રેરણા શું કહેવાય, પ્રેમ શું કહેવાય, કોણ આપણને શીખવાડે સદાચાર શું કહેવાય,
મર્યાદાઓ શું કહેવાય, અને આજે જગતને છે ને નિર્મર્યાદિત રહીને, આ તો કેવું છે કે જો દરેક સંપ્રદાયની પોતપોતાની એક આગવી શૈલી દરેકે બાંધેલી છે અને મર્યાદાઓ રાખેલી છે અને મર્યાદાની વિશેષતા પણ રહેલી છે, કોઈ એમ ન કરી શકે. મહારાજે વચનામૃતમાં એક બહુ સુંદર વાત લખી, તમે ઘરમાં પણ વ્યવહાર કરતા છો ને, ઘણા એમ કહેતા હોય, વધારે સમય નથી લેવો આપણો, સમય હજુ કાલે પરમ દિવસ આપણે લાભ લેશું, પણ આ છેલ્લી વાત કરું કે ઘણી વખત આપણે એમ માનતા હોઈએ કે અમે ધર્મને નથી માનતા, અમે ધર્મના શાસ્ત્રોના સિદ્ધાંતોને નથી માનતા, એવું આપણે મનમાં આપણે ઘણી વખત વિચારતો હોય, ઘણા એવા હોય. પણ મહારાજ કે એના ઘરની અંદર પણ તમે જોઈ લો તો એ કેટલાક અંશે ધર્મનું આચરણ કરે છે. કેવી રીતે? કે જે પૂર્વજોએ જે શાસ્ત્રોમાંથી જે સદગુણો ગ્રહણ કરીને એક પરિવારના કુળની પરંપરાની અંદર જેને વણી લીધા, જીવનના ભાગ બનાવી દીધા, એ મર્યાદાઓ તો એ લોકો પણ રાખે છે. આજે જે પોતાની જાતને નાસ્તિક ગણાવતા હશે એ પણ કપડાં પહેરીને બહાર ન, કપડાં પહેર્યા વગર બહાર ન નીકળાય એવો ભાવ તો એના મનમાં પણ હશે કે એક પોતાની મર્યાદા, ભલે આજે ગમે તેટલી આધ્યાત્મિક આધુનિક પરિસ્થિતિની અંદર કે વિચારધારાની અંદર વ્યક્તિ રહેતો હોય, પણ તો પણ એને લાજ, શરમ, ભૂખ, તરસ આ બધું જે પ્રકૃતિના જે ઘડેલા નિયમ છે એને આધીન થઈને જે કાર્ય કરવું પડે એ કરવું પડે છે, અને એ જ ધર્મનો અંશ છે. એ ધર્મ એવું નથી કે કેવળ ભક્તિ આપણને શીખવાડે છે, ભગવાનનું એનું પરમ લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ, પણ જીવનની અંદર આ બધા જે આચરણો છે એ પણ વચનામૃતમાં ભગવાન એમ કે અનાયાસે અજ્ઞાનતાથી પણ એ ધર્મનું એટલું આચરણ તો એના જીવનમાં પણ થતું હોય છે. આપણે આ વસ્તુને, કપડાં બગડ્યા હોય તો શુદ્ધિ કરીએ છીએ, ધોઈએ છીએ ને, કોઈ એને એમ નથી કહે કે ભાઈ આ એ નિયમથી બહાર જતો રહ્યો છે. એટલે એમ શરીરની અંદર જેમ વસ્ત્રની શુદ્ધિ જરૂરી છે, શરીરની અંદર ઇન્દ્રિયો રહેલી છે એની શુદ્ધિ માટે એ ભગવાનનું ભજન, ધ્યાન, ભગન અને આત્માની માટે ભગવાનની ભક્તિ, આ તમામ વસ્તુ અનિવાર્ય છે. અને એમ જેમ જીવાત્મા સમજે છે એ જીવાત્મા પોતાના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિના માર્ગ ઉપર, ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધતો રહે છે. પછી વ્યવહારિક, જ્યાં સુધી સંકલ્પ કર્યા હોય ત્યાં સુધી વ્યવહારિક માર્ગની અંદર એ આગળ વધે છે, અને વ્યવહારથી ઉપર વટ થઈ અને જ્યારે ભગવાનની રાજી કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે સંકલ્પ કરે તો એ પરમાત્મા સુધી જીવાત્માને પહોંચાડે છે. માટે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા હૃદયની અંદર હજુ એ મુમુક્ષુતાનો અંકુર પ્રગટેલો છે, આપણને સત્સંગનો મહિમા સમજાણેલો છે. એટલા દૂર દેશમાં રહીને પણ આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આપણા સનાતન ધર્મો એના પ્રત્યે આપણને આસ્થા છે, અને એ આસ્થાને જેટલી મજબૂતીથી પકડી રાખશો એટલું તમારું જીવનની અંદર ખૂબ સારું અને ઉન્નતિના માર્ગ ઉપર પ્રગતિ થશે, અને જેટલું એની અંદર છેટું થઈ જશે, એટલે મહારાજે કીધું મૂળ જ્યારે કપાય ને પછી એ વૃક્ષની આવડતા કેટલી રહેશે એનો નિર્ધાર રહેતો નથી, એમ આપણા મૂળને પકડી રાખીએ. આ ભાગવત આદિ આપણને એ ધર્મો આપણને એ શીખવાડે છે, અને એ આનું શ્રવણ આપણે કરીને ખૂબ ખૂબ આપણે આગલા 5 દિવસ આપણે લાભ લઈએ અને એને પછી જીવનની અંદર વાગોળતા રહીએ. અમારી કર્તવ્ય છે કે સત્સંગને પોષણ આપવું જોઈએ, સંતોને અહીંયા મોકલાવવું જોઈએ. અમે અવારનવાર જ્યારે સમય અવકાશ મળશે, વર્ષમાં કોઈ વખત એક વખત, કોઈ વખત બે વખત, પ્રયત્ન કરતા જ રહીશું કે તમને અહીંયા આવીને કરે, પણ એને માટે તમારે પણ થોડી થોડી પ્રયત્ન કરતું રહેવું પડે. જેમ હમણાં સ્વામી પણ વાત કરી કે આ પ્રવાહ નિરંતર વહેતો રહે પછી ફરી આવીને એકડો ઘૂંટાવો ન થાય, આ મહિમાને આગળ વધારવો હોય ને એની અંદર આગળ વધવું હોય તો પછી એકડાથી બગડો ને બગડાથી તગડો એમ આપણે હતા, નહીંતર નવા નિશાળી આવે એટલે ફરી પાછો એકડો ઘૂંટાય, ફરી પાછા વર્ષ પછી આવે ફરી એકડો ઘૂંટાય, એવું ન કરવું પડે. એટલા માટે તમે પણ જીવનની અંદર આ શાસ્ત્રોનું વાંચન રાખજો, અને આ સરળ ભાષાની અંદર વચનામૃત આદિ શાસ્ત્રો તો એકદમ, આપણે ગઈ વખતે પણ કીધું હતું, એક તો 2 શતાબ્દી વર્ષ ચાલે છે, પણ એ કથાના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી આપણા જીવનની અંદર ભગવાન સાથેનો સંબંધ એ અવિરતપણે તાલ તેલ ધારવત આપણો સંબંધ એ જળવાઈ રહે, અને એનાથી આપણા જીવનની અંદર ઘણા બધા જે સુખાકારીના જે ગુણો છે એ આપણને પ્રાપ્ત થાય અને આપણને ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરે, એના માટે બધાએ ખૂબ પ્રયત્નશીલ રહેજો. વધારે સમય નથી લેતો, ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ તમારા સૌનું મંગળ વિસ્તારે એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મ